ચાલો હવે આજે આપણે જે ચેપ્ટર નંબર 2 બહુપદી એને આગળ લઈ જઈએ તો ગયા તાસની અંદર આપણે એમસીક્યુ ચાલુ હતા, 2 એમસીક્યુ લીધા હતા. આજે ત્રીજો એમસીક્યુ લઈએ. જો ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી એ એક્સ ની 3 ઘાત વત્તા બી એક્સ ની 2 ઘાત વત્તા સી એક્સ વત્તા ડી ના શૂન્ય આલ્ફા બીટા ગેમા ગેમા હોય તો એકના છેદમાં આલ્ફા પ્લસ એકના છેદમાં બીટા પ્લસ એકના છેદમાં ગેમા બરાબર ખાલી જગ્યા. આવો પ્રશ્ન છે. ચાલો હવે આપણે એકના છેદમાં આલ્ફા પ્લસ એકના છેદમાં બીટા પ્લસ એકના છેદમાં ગેમાનો જવાબ મેળવવો છે તો એનું આપણે થોડુંક સાદું રૂપ આપીએ. એકના છેદમાં આલ્ફા પ્લસ એકના છેદમાં બીટા પ્લસ એકના છેદમાં ગેમા, અહીંયા સાદરૂપ આપીએ તો આલ્ફા બીટા અને ગેમાનો લસા આપણે લઈએ એટલે આલ્ફા બીટા ગેમા એ લસા થાય. અહીંયા જે લસા છે એમાંનું અહીંયા શું નથી તો આલ્ફા છે, બીટા અને ગેમા નથી, એટલે આ એક સાથે બીટા અને ગેમા ગુણાય છે. એવી જ રીતે અહીંયા બીટા છે, આલ્ફા અને ગેમા નથી અહીંયા, એટલે આ એક સાથે આલ્ફા અને ગેમા ગુણાય છે. અહીંયા જે ત્રીજું જે સ્ટેપ છે ત્યાં ગેમા છે, આલ્ફા અને બીટા નથી, એટલે એક સાથે આલ્ફા અને બીટા ગુણાય છે. બરાબર. ચાલો હવે પરસ્પર 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો હોય તેનું સૂત્ર છે સી છેદમાં એ. સી છેદમાં એ અને આલ્ફા બીટા અને ગેમા 3 શૂન્યોના ગુણાકારનું સૂત્ર છે માઇનસ ડી છેદમાં એ. અહીંયા આપણે એ અને એ ઉડી જાય છે, બરાબર સી માઇનસ ડી. હવે સી ની સામે માઇનસ લખીએ, આ સેદ છે એની સામે માઇનસ લખીએ કે ડીની સામે લખીએ, ત્રણેયમાંથી ગમે ત્યાં લખી શકાય છે. ચાલો માઇનસના માઇનસ સી, માઇનસ સી છેદમાં ડી જવાબ આપણને મળે છે. ચાલો 4 નંબર. પીએક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3x વત્તા 2k ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તથા આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા હોય તો કે બરાબર ખાલી જગ્યા. 4 વિકલ્પો મિત્રો હું લખતો નથી કેમ કે આપણે જવાબ એનો સાદરૂપ આપીએ એટલે મળી જ જાય છે. હવે અહીંયા તમને આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા આપેલું છે, એટલે કે 2 શૂન્યોનો સરવાળો અને 2 શૂન્યોનો ગુણાકાર 2 સમાન આપેલું છે. તો અહીંયા જે પી એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2k જે છે તેને આપણે જે દ્વિઘાત સમીકરણ જે છે અથવા તો દ્વિઘાત બહુપદી છે એની સાથે આપણે સરખામણી કરીએ એટલે એ બરાબર આપણને મળે છે 1, બી બરાબર માઇનસ 3 અને સી બરાબર 2k.
ચાલો હવે આપણને જે આપેલું છે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા, ચાલો અહીંયા બે શૂન્યોનો સરવાળાનું સૂત્ર છે માઇનસ બી છેદમાં એ, બે શૂન્યોના ગુણાકારનું સૂત્ર છે સી છેદમાં એ, બંને બાજુ એ એ ઉડી જાય છે માઇનસના માઇનસ બી, તો બીની વેલ્યુ છે માઇનસ ત્રણ, સી જે છે એ મિત્રો છે ટુ કે, ચાલો માઇનસ માઇનસ પ્લસ થાય છે એટલે ટુ કે બરાબર ત્રણ અને કે બરાબર ત્રણના છેદમાં બે જવાબ મળે છે. ચાલો હવે પાંચમો વિકલ્પ, બહુપદી px બરાબર બહુપદી px બરાબર x² માઇનસ 4x પ્લસ 3 માટે આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. નીચે તમને વિકલ્પ મિત્રો આપેલા છે એની અંદર ધનપૂર્ણાંક, બીની અંદર ઋણપૂર્ણાંક, સી ની અંદર ધન અપૂર્ણાંક અને ડી ની અંદર શૂન્ય. ચાલો હવે આપણે પહેલા તો px બરાબર x² + bx + c જે આપણું વ્યાપક સ્વરૂપ છે એની સાથે સરખામણી કરીએ એટલે a બરાબર મિત્રો 1 મળે, b બરાબર માઇનસ 4 મળે અને સી બરાબર 3 મળે. એક્સ વર્ગનો જે સહગુણક છે એને આપણે એ કહીએ છીએ, એક્સનો સહગુણક છે એને બી કહીએ છીએ અને જે અચળ પદ છે એને આપણે સી કહીએ છીએ. હવે આપણે જવાબ મેળવવાનો છે આલ્ફા પ્લસ બીટા, બે શૂન્યોનો સરવાળાનું સૂત્ર છે માઇનસ બી છેદમાં એ બરાબર માઇનસ બીની કિંમત છે માઇનસ 4. આ માઇનસ છે તે આ માઇનસ છે તે આવે છે મિત્રો અને બીની વેલ્યુ છે માઇનસ 4. ચાલો એ બરાબર 1 બરાબર જવાબ મળે છે 4. તો જે તમારો જવાબ 4 છે તે ધન પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક છે કે શૂન્ય છે, એ 4 માંથી એક જવાબ આવશે તમારો ધન પૂર્ણાંક, કેમ કે 4 જે છે તે ધન પૂર્ણાંક છે. A not equal to 0, A B belongs to R, નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. A માઇનસ બી છેદમાં એ 0, બી 0, બી છેદમાં એ સી, બી છેદમાં એ 0 ને ડી માઇનસ એ છેદમાં બી 0. ચાલો હવે મિત્રો અહીંયા જે તમને પ્રશ્ન આપેલો છે કે બહુપદી px બરાબર ax માઇનસ બી નો આલેખ આપણે દોરીએ, જો કે મિત્રો અત્યારે આપણે આલેખ દોરી શકીએ એમ નથી, કેમ કે ગ્રાફ પોથીની જરૂર પડે અને તમારો અહીંયા પ્રત્યક્ષ જ્યારે તમે અમારી સાથે હશો આપણી સ્કૂલમાં ત્યારે આપણે ગ્રાફ દોરશું, પણ અત્યારે આપણે થોડીક એની માહિતી મેળવી લઈએ. તો આલેખ જે છે તે એક્સ અક્ષને કયા ખાલી જગ્યા બિંદુઓમાં છેદ છે. હવે એક્સ અક્ષને છેદે એટલે એનો વાયામ 0 હોય અને જો વાય અક્ષને છેદતો હોય તો એનો એક્ષયામ 0 હોય, જે અક્ષને છેદે એથી વિરુદ્ધયામ 0 બને.
અહીંયા એક્સ અક્ષને છેદે છે એટલે એનો વાયામ ઝીરો હશે, તો વાયામ ઝીરો હોય એવા ત્રણ વિકલ્પો છે. આ તો નીકળી જ ગયો પહેલા સ્ટેપની અંદર. હવે તમારે અહીંયા જે છે પી એક્સ બરાબર એ એક્સ માઇનસ બી, પી એક્સ બરાબર ઝીરો લઈએ એટલે એ એક્સ માઇનસ બી, આ બીને આ બાજુ લાવો એટલે બી બરાબર એ એક્સ, તેથી બી છેદમાં એ બરાબર એક્સ, તેથી એક્સ બરાબર બીના છેદમાં એ. ચાલો જવાબ મિત્રો, એક્સ આમ તમને મળે છે બી છેદમાં એ અને વાય આમ મળે છે ઝીરો, કેમ કે એક્સ અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે, એક્સ અક્ષને છેદે એટલે એનો વાય આમ ઝીરો બને છે, એટલે વાય આમ ઝીરો અને એક્સને કરતા બનાવીએ એટલે એક્સ આમ મળે છે બી છેદમાં એ. ચાલો સાત નંબર, બહુપદી પી એક્સ, બહુપદી પી એક્સ બરાબર એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો એકના છેદમાં આલ્ફા પ્લસ એકના છેદમાં બીટા બરાબર ખાલી જગ્યા. ચાલો અહીંયા આપણે આનું સાદરૂપ આપીએ, એકના છેદમાં આલ્ફા પ્લસ એકના છેદમાં બીટા, તો અહીંયા લસ્સા લઈએ આલ્ફા અને બીટા. અહીંયા જે લસ્સા આલ્ફા અને બીટા મળે છે મિત્રો એમાંનું અહીંયા શું નથી, તો કે બીટા નથી એટલે આ એક સાથે બીટા ગુણાય. અહીંયા આલ્ફા અને બીટા જે લસ્સા છે એમાંનું અહીંયા શું નથી, તો કે આલ્ફા નથી, તો આ એક સાથે આલ્ફા ગુણાય. ચાલો બે શૂન્યોનો સરવાળો અહીંયા આવે છે આલ્ફા પ્લસ બીટા, બે શૂન્યોના સરવાળાનું સૂત્ર માઇનસ બી છેદમાં એ, બે શૂન્યોના ગુણાકારનું સૂત્ર સી છેદમાં એ, એ એ ઉડી જાય છે મિત્રો, માઇનસ બી છેદમાં સી જવાબ મળે છે. ચાલો આઠ નંબર, એક્સની ત્રણ ઘાત વત્તા એક્સની બે ઘાત ઓછા પાંચ એક્સ ઓછા પાંચ ના બે શૂન્યો, બે શૂન્યો વર્ગમૂળ પાંચ અને માઇનસ વર્ગમૂળ પાંચ હોય તો ત્રીજું શૂન્ય બરાબર ખાલી જગ્યા, ત્રીજું શૂન્ય બરાબર ખાલી જગ્યા, એ છે બે બી માઇનસ એક સી એક અને ડી, ડી છે માઇનસ બે. ચાલો હવે આપણે ત્રણ શૂન્યોના ગુણાકારનું સૂત્ર લઈએ. અહીંયા મિત્રો એ જે છે એક છે, બી પણ એક છે, સી માઇનસ પાંચ અને ડી બરાબર માઇનસ પાંચ. હવે ત્રણ શૂન્યોના ગુણાકારનું સૂત્ર આપણે લઈએ, આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર માઇનસ ડી છેદમાં એ. ચાલો આલ્ફા એટલે એક શૂન્ય જે છે વર્ગમૂળ પાંચ, બીટા એટલે બીજું શૂન્ય માઇનસ વર્ગમૂળ પાંચ, ગેમા એટલે ત્રીજું શૂન્ય જે આપણે શોધવાનું છે, બરાબરના બરાબર માઇનસ ડી, ડીની કિંમત છે માઇનસ પાંચ અને એની કિંમત છે એક. ચાલો આ બે વચ્ચે પ્રોસેસ કરીએ એટલે માઇનસ પાંચ વાય થાય, પાંચ ગેમા થશે, અહીંયા પાંચ બે બાજુ પાંચ પાંચ ઉડી જાય છે એટલે ગેમા બરાબર માઇનસ એક જવાબ મળે છે, એટલે તમારો જવાબ આવશે માઇનસ એક.
અને લાસ્ટ નવ પી એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા દસ ના શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા. ચાલો હવે શૂન્યોનો ગુણાકાર જે છે એનું પહેલાં તો આપણે આની સરખામણી કરીએ તો એ બરાબર એક, બી બરાબર માઇનસ ત્રણ, સી બરાબર માઇનસ દસ. હવે શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર શૂન્યોના ગુણાકારનું સૂત્ર છે સીના છેદમાં એ. ચાલો સીની કિંમત છે માઇનસ દસ અને એની કિંમત છે એ, બરાબર જવાબ મળે છે માઇનસ દસ. ચાલો અહીંયા આપણું જે ચેપ્ટર નંબર બે જે છે એનું કામ પૂર્ણ થાય છે. એમસીક્યુ, ખાલી જગ્યાઓ, ટૂંક જવાબી પ્રશ્નો, મોટા દાખલાઓ, જે કંઈ બોર્ડની અંદર પૂછાય છે તમામ વસ્તુઓને આપણે અહીંયા લઈ લીધી છે. હવે કદાચ કોઈને આ ચેપ્ટર આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ, આ ચેપ્ટરની અંદર કદાચ કોઈને કંઈ સમસ્યા હોય, કંઈ પ્રશ્ન હોય, ક્યાંય તમને ન ફાવતું હોય તો ખુલ્લા મને આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, જે પરીક્ષાની અંદર આઠ ગુણનું વેઇટેજ છે ચેપ્ટરનું, એટલે બોર્ડની અંદર તમારે આઠ ગુણનું પૂછાય છે, એટલે ખૂબ અગત્યનું ચેપ્ટર છે. અને તમે જે પ્રાથમિકમાં છ સાત આઠ નવ દસ એમાં પૃષ્ઠફળ ઘનફળ બરાબર, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ મિત્રો, કોઈ અલગ વસ્તુ નથી, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ અને ઘનફળ, એના દરેક ધોરણની અંદર તમે આ ચેપ્ટર વિશે શીખીને આવ્યા છો. થોડુંક એથી અપ હશે અહીંયા, તો પહેલાં એના બેઝની થોડીક ચર્ચા કરી લઈએ કે આ બેઝ તમને આવડતું હોય પછી તમે દાખલાઓ થોડુંક સમજશો એટલે તમને આવડી જશે. એક ઘન મીટર બરાબર એક કિલોલીટર બરાબર હજાર લીટર. એક લીટર બરાબર એક હજાર ઘન સેન્ટીમીટર અને એક ઘન મીટર બરાબર ઘન સેન્ટીમીટર. પાંચ રૂપિયાના સિક્કાનો આકાર નળાકાર, તારનો આકાર નળાકાર, વર્તુળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર પાયાર વર્ગ, વર્તુળનો પરિઘ ટુ પાય આર અથવા પાય ડી, લંબઘનનું પૃષ્ઠફળ
ચાલો મિત્રો હવે થોડુંક અહીંયા સમજી લઈએ કે એક ઘન મીટર હોય તો જેટલા ઘન મીટર હોય એટલા જ કિલો લીટર થાય અને એના બરાબર 1000 લીટર થાય, 1 લીટર બરાબર 1000 ઘન સેન્ટીમીટર થાય, અને 1 ઘન મીટર હોય, જો 1 મીટર હોય એના 1000 લીટર થાય, અને હવે 1 મીટર હોય, 1 ઘન મીટર હોય અને એના આપણે ઘન સેમી કરવા હોય તો 3 મીંડા મીટરમાંથી પહેલાં લીટરમાં 3 મીંડા અને લીટરમાંથી સેમીમાં જવાના 3 મીંડા, એટલે 1 ની પાછળ 6 મીંડા આવશે. 5 રૂપિયાના સિક્કાનો આકાર નળાકાર, 5 રૂપિયાનો સિક્કો આપણે જોઈએ એટલે આપણને વર્તુળની સપાટી લાગે મિત્રો, પણ 5 રૂપિયાના સિક્કા એક જ સાથે 5 કે 8 સિક્કાની થપ્પી કરો પછી એનો આકાર તમે જુઓ મિત્રો, તો તમને ખ્યાલ આવે કે એ આકાર તમને મળે છે નળાકાર. નળાકાર છે એમાંથી એક સિક્કો આપણે કાપી લીધો છે એટલે એનો આકાર તો નળાકાર જ રહે છે. તારનો આકાર નળાકાર, તાર હોય પાતળો બરાબર તો એ આપણે જોઈએ તો આપણને નળાકાર જેવો ન લાગે, પરંતુ એનો આકાર આપણે નળાકાર હોય છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર વર્ગ. વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર 2πr, જો ત્રિજ્યાનો ઉપયોગ કરવો હોય તો 2πr અને વ્યાસનો ઉપયોગ કરવો હોય તો પાય ડી, કેમ કે 2 અને r બે વખત ત્રિજ્યા લો એટલે ત્યાં આપણે વ્યાસ ડી લખી શકીએ છીએ. લંબઘનનું પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે મિત્રો ક્ષેત્રફળ, લંબઘન જે છે એનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય. આ મિત્રો લંબઘન આકાર છે બોક્સ બરાબર આપણે બધાના ત્યાં હોય છે, તો એ લંબઘન જે હોય છે એનું પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે બધી જ સપાટીનું ક્ષેત્રફળ. લંબઘન હોય મિત્રો એને 6 સપાટી હોય, 1 ઉપર 1 નીચે 2 સાઈડમાં 2 આ સાઈડમાં, એવી રીતે 6 સપાટીઓ થતી હોય છે. એટલે લંબઘન જે છે એને 6 સપાટીનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય એને કહેવાય લંબઘનનું પૃષ્ઠફળ. એક વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે એક બાજુ આવે, પછી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરો એટલે એક બીજી સપાટી આવે, લંબાઈ ગુણ્યા ઊંચાઈ કરો એટલે ત્રીજી સપાટી આવે, એવી ને એવી સામે પણ એવી જ સપાટી હોય. અહીંયા રૂમમાં આપણે હોય તો ઉપર હોય એવી જ સપાટી નીચે હોય, સામે હોય એવી જ સપાટી સામે હોય, આ બાજુ જેવી સામે હોય એવી જ આ બાજુ સામે હોય. એટલે એક વખત સપાટી બધી આવી ગઈ 3 એ 3, એને આગળ 2 વડે આપણે ગુણી લીધા એટલે ડબલ સપાટીઓ થઈ ગઈ, એટલે 6 6 સપાટીનું આપણને ક્ષેત્રફળ મળે છે આ સૂત્રની મદદથી. એવી જ રીતે લંબઘનનું ઘનફળ, ઘનફળ એટલે મિત્રો આની અંદર કેટલો જથ્થો છે, કદાચ તમને કોઈ પૂછે કે આની અંદર કેટલી હવા હશે, લંબઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે અંદરનો બધો જ જથ્થો શોધવો હોય, નળાકાર ટાંકી છે એમાં કેટલું પાણી સમાય, તો અંદરનો જથ્થો બધો શોધવાનો છે આપણે, એટલે એ દાખલો ઘનફળનો થઈ ગયો. પણ એને આપણે સપાટીને કલર કામ કરવું હોય અથવા કોઈ સીટ હોય ધાતુની એમાંથી બનાવવો હોય નળાકાર, તો ત્યાં આપણે માત્ર સપાટી સાથે જ કોન્ટેક છે, તો ત્યાં આપણે ક્ષેત્રફળ મેળવવું પડતું હોય છે. એટલે આ ખાસ ક્ષેત્રફળ અને ઘનફળ વચ્ચેનો ડિફરન્સ ધ્યાનમાં રાખજો મિત્રો. ગોળીની સંખ્યા શોધવાનું સૂત્ર છે ગોળાનું ઘનફળ છેદમાં ગોળીનું ઘનફળ અથવા નળાકારનું ઘનફળ છેદમાં ગોળીનું ઘનફળ. હવે આ દાખલાઓ આગળ ગણશું એટલે તમને મિત્રો ખ્યાલ આવશે. અગાઉ તમારે એવા દાખલા આવશે કે મોટો ગોળો છે એને ઓગાળી અને નાની નાની ગોળીઓ બનાવે છે, તો એ ગોળીઓ કેટલી બને, તો ત્યાં આપણે આ સૂત્ર કામ લાગે છે કે ગોળો જે છે એનું ઘનફળ ઉપર લખવાનું અંશમાં અને છેદમાં જે ગોળી છે એનું ઘનફળ લખવાનું. અથવા ઘણી વખત મિત્રો એવું થતું હોય કે મોટો એક નળાકાર છે અને નળાકારને ઓગાળી અને એમાંથી નાની નાની ગોળીઓ બનાવી છે, તો જે મોટું જે છે એ અંશમાં આવે, અહીંયા ગોળો મોટો એટલે એ અંશમાં આવ્યો, અહીંયા નળાકાર મોટો એટલે નળાકાર અંશમાં આવે. ચાલો હવે બીજા આપણે થોડાક સૂત્રો વિશે ચર્ચા કરીએ મિત્રો. હવે પહેલી વસ્તુ આપણે જોઈએ સમઘન વિશે. સમઘન એટલે મિત્રો અને લંબઘન એટલે બે વચ્ચે શું ફેર છે,
તો લંબઘન જે છે એમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સરખી નથી હોતી, પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જો સરખી હોય તો એને સમઘન કહેવામાં આવે છે. જો તમારી સમક્ષ મિત્રો એક મોડેલ બતાવું છું તમને, આ મોડેલ છે, આની આ સપાટી, આ સપાટી, આ બધી જ સપાટીઓ જે છે એ બધી જ સપાટીના ક્ષેત્રફળ સમાન છે, એટલે આ જે છે તે સમઘન છે. પણ મેં તમને જે હમણાં બોક્સ બતાવ્યું હતું એમાં ત્રણેય સપાટી સમાન નથી એટલે એ લંબઘન છે. ટૂંકમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જો સમાન હોય તો સમઘન, અને સમાન ન હોય ત્રણેય તો એને લંબઘન કહેવામાં આવે છે. ચાલો હવે અત્યારે આપણે સમઘન વિશે ચર્ચા કરીએ છીએ. તો સમઘન જે છે આ સમઘન છે, સમઘન જે છે તેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય છે એને અત્યારે આપણે એક્સ આપી દઈએ કે ભાઈ આ લંબાઈ જે છે તે એક્સ, આ પહોળાઈ જે છે એ પણ એક્સ, આ ઊંચાઈ પણ એક્સ. ત્રણેય વસ્તુ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમાન છે, સમઘન છે એટલે, અને એને આપણે એક્સ નામ આપી દઈએ. ત્રણેય સમાન છે એટલે ત્રણેયને આપણે એક્સ એક્સ સંકેત આપીએ છીએ. હવે આપણે અહીંયા સૂત્ર બનાવીએ. પહેલું સૂત્ર મિત્રો છે ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ, ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ. આ ચેપ્ટરની અંદર એકબીજા સૂત્રો સંકલિત છે, બધા જ આપણે ગોખવા નથી પડતા મિત્રો. એક આવડે એટલે એના ઉપરથી બીજા આવડે, એવી રીતે બધા આવડે, બધે બધા ગોખવા નથી પડતા. ખાસ ધ્યાન રાખજો એ કેવી રીતે એનો ઉપયોગ કરવો એ મહત્વની વસ્તુ હોય છે. હવે ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળ, હવે ખુલ્લો સમઘન એટલે ઉપરની સપાટી નથી તો જ એને ખુલ્લો કહેવાય. હવે સપાટી એ ઘટી ગઈ, કેટલી સપાટી, છ સપાટીઓ હતી એમાંથી પાંચ સપાટી થઈ ગઈ. હવે એક સપાટી જે છે એનું ક્ષેત્રફળ આપણે મેળવી આનું એક સપાટીનું, તો એક્સ ગુણ્યા એક્સ, ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર કરીએ આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ છે એક્સ, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર થશે. અને હવે આ એક સપાટીનું, હવે આપણી પાસે જે સમઘન છે તે ખુલ્લો સમઘન છે, ખુલ્લો સમઘન એટલે સપાટીઓની સંખ્યા પાંચ હશે, એટલે આપણે એક સપાટીનું એક્સ સ્ક્વેર એને આપણે પાંચ વડે ગુણી નાખીએ એટલે પાંચે સપાટીનું મળી જાય પાંચ એક્સ સ્ક્વેર. આવી રીતે ખુલ્લા સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર પાંચ એક્સ સ્ક્વેર બને છે. ચાલો બે નંબર, બંધ સમઘનનું પૃષ્ઠફળ, બંધ સમઘનનું પૃષ્ઠફળ. ચાલો એક, હવે બંધ સમઘન એટલે હવે સપાટીઓ છ થઈ જશે એટલે છ એક્સ વર્ગ, એક સપાટીનું એક્સ વર્ગ, છ સપાટીનું છ એક્સ વર્ગ થશે. ચાલો ત્રણ નંબર, સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, ત્રણ વખત લંબાઈ 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 લઈએ આપણે, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ છે મિત્રો એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ, એટલે એક્સની ત્રણ ઘાત બને છે, એટલે સમઘનનું ઘનફળનું સૂત્ર છે એક્સની ત્રણ ઘાત. તો આવી રીતે સમઘન જે છે એમાં તમારે ત્રણ સૂત્રો પાકા કરવાના છે. નેક્સ્ટ મિત્રો જ્યારે મળીએ ત્યારે આ સૂત્ર જે છે એની પીડીએફ ફાઇલ તમને મેં મોકલેલી જ છે, બરાબર, એટલે એની અંદર સૂત્રો જે છે બધા જ કંઠસ્થ કરી નાખવાના, કેમ કે સૂત્રો આવડશે તો જ આગળનું આવડશે, નક નહીં આવડે. ખાસ ધ્યાન રાખજો તમે. નેક્સ્ટ જ્યારે આપણો પીરિયડ બુધવારે આવશે ત્યારે બધા જ મિત્રો એ સૂત્રો કંઠસ્થ કરી લેવાના રહેશે. હવે આ વાત થઈ સમઘનની, બરાબર. હવે આપણે લંબઘન જે છે, બરાબર, એની ચર્ચા કરવાની થતી નથી. હવે આપણે એક નળાકારની ચર્ચા કરવી છે, બરાબર. લંબઘન જે છે એ નળાકાર આકાર છે, એવા આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ નળાકાર હોય છે, ડીઝલ ભરવાના પીપ હોય છે તો એ પણ નળાકાર આકાર હોય છે, એટલે આ બધા જ નળાકાર વિશે જો કે તમને ખ્યાલ જ હોય છે પણ એવો જે આકાર હોય એને આપણે
નળાકાર કહીએ છીએ. આ નળાકાર જે છે એ નળાકારની અંદર અહીંયાથી આપણે લઈએ તો આ જે છે એને ત્રિજ્યા કહેવામાં આવે છે આર, અને અહીંથી અહીંયા સુધી જે છે એને ઊંચાઈ એચ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે તેની અંદર ત્રણ સૂત્રનો અભ્યાસ કરવાનો છે. પહેલું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પરિઘ જે છે એને એચ વડે ગુણી નાખવાનું. આ ફરતી બાજુ પરિઘ કોને કહેવાય મિત્રો? તો ફરતી બાજુની લંબાઈ, વર્તુળ હોય એની ફરતી બાજુની લંબાઈ જે છે એની પરિઘ કહેવામાં આવે છે. આ પરિઘ છે એને હું એચ વડે ગુણું એટલે આખી એની વક્ર સપાટી આવી જાય, 2πr, અને એચ વડે ગુણી નાખું એટલે 2πrh. દાખલા તરીકે આપણે જોઈએ તો આ જે છે નળાકાર, તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ખાલી વક્ર સપાટી જ કીધી છે મિત્રો, બરાબર ધ્યાન રાખજો, વક્ર એટલે વાંકી. આ જે વાંકી સપાટી જે છે, આ વાંકી સપાટી એનું મળે, આ ઉપરનું ઢાંકણું નીચેનું તળિયું એનું ક્ષેત્રફળ મળે નહીં, માત્ર વાંકી સપાટી વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે છે. આ વક્ર, એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું હોય તો 2πrh એનું સૂત્ર છે. એવી જ રીતે બે નંબર, નળાકારનું પૃષ્ઠફળ, નળાકારનું પૃષ્ઠફળ એટલે બધી જ સપાટી આવી જાય પૃષ્ઠફળમાં. વક્ર સપાટીમાં માત્ર વક્ર સપાટી જ આવે, પણ પૃષ્ઠફળ શબ્દ આવે એટલે બધી જ સપાટી. નળાકાર હોય એને ત્રણ સપાટીઓ હોય, એક આ વક્ર સપાટી, પછી એક ઉપરનું ઢાંકણ જે છે તેનું ઢાંકણ જે છે મિત્રો એ વર્તુળ આકારનું હોય છે. ભલે અહીંયા આકૃતિ દોરીએ એમાં લંબગોળ જેવું લાગે, પણ આપણું ઢાંકણ જે છે તે વર્તુળ આકાર હોય છે. તળિયું જે છે મિત્રો એ પણ વર્તુળ આકારનું હોય છે. તો એવી રીતે મિત્રો નળાકારને ત્રણ સપાટી, એક વક્ર સપાટી, એક ઢાંકણ અને એક તળિયું, આ ત્રણેયનું ક્ષેત્રફળ આપણે ભેગું કરીએ તો એને જ કહેવાય નળાકારનું પૃષ્ઠફળ. તો એ નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર કેવી રીતે બનતું હશે? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh વત્તા બે વર્તુળ, કેમ કે એક ઉપર અને એક નીચે, એક વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr વર્ગ, પણ અહીંયા બે વર્તુળ છે એટલે 2πr વર્ગ બરાબર 2πr કોમન લઈએ એટલે h વત્તા r વધે. તો નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર બની જાય છે 2πr કૌંસમાં એચ વત્તા આર. જો તમને ડાયરેક્ટ આ સૂત્ર યાદ ન રહેતું હોય તો મેં અહીંયા બનાવ્યું એવી રીતે કે પહેલાં વક્ર સપાટીનું 2πrh વત્તા ઉપરનું ઢાંકણું અને તળિયું, બે વર્તુળ છે એટલે πr વર્ગ એ વર્તુળનું ક્ષેત્રફળ, પણ બે વર્તુળ છે એટલે મેં બે વડે ગુણી નાખ્યા આગળ, પછી આમાંથી કોમન લીધા એટલે આવું બની ગયું. એટલે તમે કદાચ ભૂલી ગયા હોય આ સૂત્ર 2πr કૌંસમાં એચ વત્તા આર, તો એવી રીતે તમે બનાવી પણ શકો છો. ચાલો ત્રણ નંબર, નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ બરાબર પાય આર વર્ગ એચ, જે વર્તુળ જે છે અહીંયા વર્તુળ, એ વર્તુળને એચ વડે ગુણી નાખીએ એટલે એનું ઘનફળનું સૂત્ર મળે છે. વર્તુળનું સૂત્ર છે પાય આર વર્ગ, એને મેં એચ વડે ગુણી નાખ્યા એટલે પાય આર વર્ગ એચ. આર એટલે ત્રિજ્યા છે અને એચ એટલે ઊંચાઈ છે. તો આવી રીતે આપણે નળાકારની અંદર ત્રણ સૂત્રો કંઠસ્થ કરવાના છે. ચાલો એવી જ રીતે હવે આગળ જોઈએ ત્રણ નંબર, ગોળો. ગોળો એટલે તમે વોલીબોલ તો મિત્રો અહીંયા રમો જ છો બધા, ઘરે પણ રમતા હશો, ક્રિકેટનો બોલ પણ તમે જોયો હશે બરાબર. તો એ બધા આકાર જે છે તે ગોળો, ગોળા સ્વરૂપ, ગોળો તરીકે આપણે ઓળખીએ છીએ. ગોળો જે છે મિત્રો, આવી ગયા તમે,
આ જે આકાર જે છે તે ગોળો છે, ગોળો છે એને માત્ર એક જ સપાટી હોય છે, આ વક્ર સપાટી. પણ ગોળાને વચ્ચેથી આપણે કાપી નાખીએ તો પછી એક વક્ર સપાટી અને જ્યાં કાપવામાં આવે છે ત્યાં વર્તુળ, તો બે સપાટી જોવા મળે. એટલે આપણે જે ગોળો જે છે, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ગોળાનું ઘનફળ આ બે સૂત્રનો અભ્યાસ આમાં કરવાનો આવશે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr² ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મિત્રો છે 4πr² અને ગોળાના ઘનફળનું ઘનફળ બરાબર 4/3πr³. ખાસ મિત્રો યાદ રાખજો તમે, ગોળાના ઘનફળના સૂત્રમાં વિદ્યાર્થી ઘણી બધી ભૂલ કરતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ. અહીંયા આર જે છે એનું ઘન આવે છે, કેમ કે મોસ્ટ ઓફ દાખલાઓમાં વર્ગ આવતો હોય. બીજા તમે સૂત્રો જુઓ, જો આર વર્ગ છે, અહીંયા આર વર્ગ છે, એટલે અહીંયા પણ વિદ્યાર્થીઓ એવી ભૂલ કરી નાખે છે, આર વર્ગ કરી નાખે છે. એટલે ખાસ આ બાબતનું અનુસંધાન રાખજો કે ગોળાના ઘનફળનું સૂત્ર આવે એટલે ગોળાનું ઘનફળ બરાબર 4/3πr³. બરાબર, આજે આપણે ગોળા સુધીનું રાખીએ, નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે અર્ધો ગોળો અને પછી શંકુ અને પછી શંકુનો આડછેદ આકાર. એટલે હવે ત્રણ બાકી રહ્યા, અર્ધગોળો, શંકુ અને શંકુનો આડછેદ આકાર. આ ત્રણનો અભ્યાસ નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે કરશું. પણ એ પહેલાં તમે આ બધા સૂત્રો છે મિત્રો PDF ફાઇલની અંદર જે તમને મેં મોકલેલા છે એ બધા જ બરાબર તૈયાર કરો.